જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અશ્વિન ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આગળ જોયું એઇડ્સ વાયરસ ભાગ એક આજે આપણે જોઈશું એઇડ્સ વાયરસ ભાગ બે એઇડ્સની અંદર એઇડ્સને લગતા જે જે અલગ અલગ કાર્યક્રમો જે છે એ સરકારો દ્વારા જે યોજનાઓ જે છે એ યોજનાઓ અને કાર્યક્રમો જે છે એ આપણે ભાગ બેની અંદર જોઈશું તો આપણે જોઈએ એઇડ્સનો ભાગ બે અને તેની અંદર એઇડ્સને લગતા જે કાર્યક્રમો છે એની વિશે આપણે આજે ચર્ચા કરી હવે એઇડ્સને લગતા જે કાર્યક્રમોની યોજનાઓ છે એના વિશે આપણે મિત્રો આજે ચર્ચા કરવાની છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ સૌપ્રથમ આપણે વાત કરીએ નાકોની તો કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના જે છે એ મિત્રો ઓગણીસો ને બાણુંમાં થઈ હતી અને એનું હેડક્વાર્ટર જે છે એ ન્યૂ દિલ્હી ખાતે છે ત્યારબાદ એનું કાર્ય જે છે એ એનએસીપી એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામનું પ્લાનિંગ કરવું એની રણનીતિ ઘડવી અને મોનિટરિંગ કરવું આ બધું જે છે કામ છે એ નાકો દ્વારા થાય છે અને ત્યારબાદ વીસીટીસી એટલે કે વોલેન્ટિયર કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર જે છે એનું પણ જે છે એનું મેનેજમેન્ટ અને એની કામગીરી જે છે એ નાકો દ્વારા એટલે કે નેસ્ટ એઇડ્સ કંટ્રોલ ઓર્ગનાઇઝેશન દ્વારા થાય છે હવે ત્યારબાદ જોઈએ આપણે એનએસીપી એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ જે એની શરૂઆત થઈ હતી ઓગણીસો ને સત્યાસીમાં તેની શરૂઆત થઈ હતી અને ઓગણીસો બાણુંથી જે છે એ નાકોની અંદરમાં એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની અંદરમાં આવ્યું હતું હવે ઓગણીસો બાણુંથીમાં એનએસીપી ફેઝ વનની શરૂઆત થઈ એનએસીપીના ટોટલ નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ જે છે એના ટોટલ પાંચ ફેઝ છે અને પાંચે પાંચ ફેઝની અંદર જે છે એ અલગ અલગ કામગીરી થઈ એ ફેઝ પ્રમાણે જે કામગીરી થઈ છે જે જે કાર્યો થયા છે એ આપણે જોઈએ તો એ પહેલું જે છે એ ઓગણીસો બાણુંથી જે છે નવ્વાણુંની અંદર જે છે એ પ્રથમ ફેઝ હતો અને તેમાં શું શું હતું કે એસઆઈવી ચેપના ટ્રેન્ડને સમજવા સમજવાના પ્રયત્નો થયા હતા આપણે જોઈએ છીએ કે કોરોના કોરોનાના જે સ્ટ્રેન છે એ પણ અલગ અલગ હોય છે ઇંગ્લેન્ડમાં પણ નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો ભારતમાં પણ કંઈક અલગ સ્ટ્રેન જોવા મળે છે ચીનમાં જ્યારે શરૂઆતી જે સ્ટ્રેન હતો એ પણ કંઈક અલગ હતો અત્યારનો હાલનો જે સ્ટ્રેન છે એ પણ કંઈક અલગ હોય છે આવી જ રીતે એસઆઈવીના જે અલગ અલગ સ્ટ્રેન છે એ ચેપના સ્ટ્રેન જે છે એ સમજવાના પ્રયત્નો થયા હતા ત્યારબાદ સલામત બ્લડ ટ્રાન્સફ્યુઝન છે એ પ્રદાન કરવાની જવાબદારી જે છે એનએસસીપી વનમાં થઈ હતી ત્યારબાદ જન સમુદાયમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ એચઆઈવી એટલે એનએસીપી વન એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ફેઝ વનની અંદર જે છે એ આ ત્રણેય કાર્યો થયા હતા કે અલગ અલગ સ્ટ્રેનને સમજવાના પ્રયત્નો થયા હતા ત્યારબાદ સુરક્ષિત અને સલામત બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રદાન કરવાની જવાબદારી હતી અને જન સમુદાયમાં જાગૃતિ પણ ફેલાવી હતી ત્યારબાદ આપણે એનએસસીપી ટુ જોઈએ એટલે કે ઓગણીસો નવ્વાણુંથી બે હજાર છ નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ફેઝ ટુ તો એની અંદર એસઆઈવી નિયંત્રણ માટે એચઆઈવીના દર્દીની સાર સંભાળ કરતી સંસ્થાઓ જે હતી એને સપોર્ટ અને મજબૂત ગણવી જે અલગ અલગ સંસ્થાઓ હોય કે એસઆઈવી ગ્રસ્ત વ્યક્તિઓ હોય અને એચઆઈવીનો સેફ લાગ્યો હોય ત્યારબાદ ધીમે ધીમે એને એડ્સ લાગુ પડે આવા જે એચઆઈવી એચઆઈવી સેપગ્રસ્ત વ્યક્તિઓ જે છે એ વ્યક્તિની સાર સંભાળ કરતી જે સંસ્થાઓ છે હોસ્પિટલો હોય એનજીઓ હોય આ બધી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને પહેલાં સપોર્ટ કરી અને જે છે એને મજબૂત બનાવવાનું કાર્ય જે છે એ એનએસીપી ફેઝ ટુમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ સી એમ એટલે કે કોમ્પ્યુટરાઈઝ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો કોમ્પ્યુટરાઈઝ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનો અમલ કરવામાં એવો અને રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી જે છે એ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો આ ખાસ યાદ રાખજો કે એનએસીપી થ્રી ટુની અંદર જે છે એ રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી જે છે એ દેશમાં અને રાજ્યમાં એ જે છે એ સર્વેલન્સ જે છે એ હાથ ધરવામાં આવ્યો હતો એનએસીપી થ્રીની વાત કરીએ આપણે તો કે એનએસીપી થ્રી જે છે એ બે હજાર સાતથી બે હજાર બાર હતો અને તેની અંદર તો કે વીસીટીસી વાસ્તાયન ક્લિનિક કે મમતા ક્લિનિક આ જે બધું છે તેનું સંકલન કરી એને એક કરી અને આઈસીટીસી એટલે કે ઇન્ટિગ્રેટેડ કાઉન્સિલિંગ ટેસ્ટિંગ સેન્ટર જે છે એની શરૂઆત થઈ હતી પૂરું નું ખાસ ધ્યાન રાખજો આગળ પણ આપણે આવશે ઇન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ ટેસ્ટિંગ સેન્ટર એની શરૂઆત જે છે એનએસસીપી થ્રીની અંદર થઈ હતી પછી ત્યારબાદ આપણે વાત કરીએ એનએસસીપી ફોર એટલે કે એ બે હજાર બારથી બે હજાર સત્તર એનએસસીપી ફોર હતું તેની અંદર નવા ચેપો હતા એ પચાસ ટકાથી ઓછા કરવા એટલે કે ચેપનું જે વાયરલ લોડ જે છે એ ઘટાડવો ચેપનો ચેપને ધીમે ધીમે જે છે એ પચાસ ટકાથી નીચે લઈ જવાના પ્રયત્નો જે છે એ એનએચીપી ફોરમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ વ્યાપક સાર સંભાળ પ્રદાન કરવી એચઆઈવી જે છે એને એચઆઈવી ચેપગ્રસ્ત વ્યક્તિઓ હતા એને વ્યાપક સ્વરૂપે એટલે કે મોટી સંખ્યામાં જે છે એ સાર સંભાળ હાથ ધરવામાં આવી હતી એસઆઈવી એઇડ્સ પોઝિટિવ સાથે રહેતા વ્યક્તિઓને તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી એટલે કે એસઆઈવી જે એસઆઈવી ગ્રસ્ત ઘરમાં કોઈ વ્યક્તિ હોય અથવા તો કોઈ એક સંસ્થાની અંદર રહેતો વ્યક્તિ હોય એ વ્યક્તિની સાથે જે બીજા વ્યક્તિઓ રહેતા હોય એ વ્યક્તિઓની જે છે એ વ્યક્તિની એ વ્યક્તિને તમામ સેવાઓ જે છે એ પૂરી પાડવામાં આવી હતી એનએસીપી ફોરમાં ત્યારબાદ આપણે વાત કરીશું એનએસીપી ફાઇવ એનએસીપી ફાઇવ જે છે એ બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ એટલે કે અત્યારે હાલમાં નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામનો જે પાંચમો ફેઝ છે એ પાંચમો ફેઝ અત્યારે હાલમાં રનિંગ છે અને એ બે હજાર સત્તરથી લઈને બે હજાર ચોવીસ એટલે કે બે હજાર ચોવીસમાં એનએસસીપી ફાઈ પૂર્ણ થશે એનએસસીપી ફાઈ જે છે એનું આ સૂત્ર અત્યારે રહેલું છે પેવિંગ વે ફોર એન્ડ એઇડ્સ ફ્રી ઇન્ડિયા પેવિંગ વે ફોર એન એઇડ્સ ફ્રી ઇન્ડિયા ખાસ યાદ રાખજો અગાઉની એક્ઝામમાં આવનારી એક્ઝામમાં જે છે એ પૂંજાવાની સંભાવના છે બરાબર ને તો કે પેવિંગ વે ફોર એન એડ્સ ફ્રી ઇન્ડિયા એનું ગુજરાતી આપણે જોઈએ તો કે એડ્સ મુક્ત ભારત માટે મોકળો માર્ગ શું થાય એનું ગુજરાતી એઇડ્સ મુક્ત ભારત માટે મોકળો માર્ગ એ છે એસઆઈવી એનએસીપી ફાઇવ જે છે એનું સૂત્ર છે અને એની અંદર જે છે હાલમાં અત્યારે નવા એસઆઈવી સેપમાં એંસી ટકા ઘટાડો કરવાનું જે છે એ એન્સ રાખવામાં આવી છે કે ભાઈ હવે જે હાલમાં જે ચેપ છે એ ધીમે ધીમે એંસી ટકા કરતાં જે છે એ ઘટાડો લાવવાનું જે છે એ નક્કી કરવામાં આવ્યું છે અને એસ એનએસીપી ફાઈ જે છે એ એસઆઈવી અને એઇડસનું એક બિલ આપણે ભારતની અંદર એટલે કે બે હજાર સત્તર પહેલી ડિસેમ્બર બે હજાર સત્તરની અંદર જે છે એ એક બિલ પસાર થયું એ બિલ વિશે આપણે જોઈએ તો નેશનલ એ એસઆઈવી એઇડ્સ અટકાયત અને નિયંત્રણ કાર્યક્રમ બિલ જે છે એ બે હજાર સત્તરમાં પહેલી ડિસેમ્બરના રોજ જે છે એ આ બિલ અમલમાં આવ્યું હતું હવે એનો હેતુ જે છે એ શંકાસ્પદ હાયરિક્સ તમામ વ્યક્તિનું વહેલી તકે અને વિનામૂલ્યે નિદાન કરવાનું જે છે એ એનું મુખ્ય હેતુ છે બરાબર ને શંકાસ્પદ અને હાઈ તમામ વ્યક્તિઓનું વહેલી તકે અને વિના મૂલ્યે નિદાન અને સારવાર જે છે એ થવું જોઈએ એ બિલનો મુખ્ય હેતુ છે ત્યારબાદ સોશિયલ કલંક અને અસમાનતા એટલે કે ડિસ્ક્રિમિનેશન જે છે એટલે કે ઘણી બધી જે છે અફવાઓ એસે એ વિશે ફેલાયેલી હોય છે કે ભાઈ તેની તેની સાથે હળવા મળવાથી જે છે એ થતો હોય છે એની સાથે રહેવાથી થતો હોય છે એને એને જે છે એ એની સાથે જમવાથી થતો હોય છે આવી ઘણી ઘણી અલગ અફવાઓ ફેલાયેલી હોય છે ત્યારબાદ એને એક સોશિયલ કલંક એટલે કે એક સામાજિક રૂપમાં કંઈક અલગ દરજ્જાથી એને જોવામાં આવતો હોય છે કે એનાથી એની સાથે ગેરવર્તન થતું હોય છે આ બધું જે છે એ બધી બાબતોને નિવારણ માટે એ બાબતોને દૂર કરવા માટે જે છે એ આ બિલની અંદર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ સોશિયલ કલંક અને અસમાનતા એટલે કે ડિસ્ક્રિમિનેશન જે છે એ અટકાવવાના પ્રયત્નો જે છે એ આ બિલની અંદર કરવામાં આવ્યા છે અને એચઆઈવીના દર્દીની આર્થિક સદ્ધરતા અને સન્માનપૂર્વક જિંદગી માટે જે છે એ જરૂરી પરિબળો પૂરા પાડવાનું જે છે એ નક્કી આ બિલની અંદર કરવામાં આવ્યું છે કે ભાઈ એચઆઈવીનો જે દર્દી હોય એ ચેપગ્રસ્ત વ્યક્તિ જે હોય એ વ્યક્તિને આર્થિક સદ્ધરતા અને સન્માનપૂર્વક જિંદગી મળી રહે એ માટેના પરિબળો જે છે એ પૂરા પાડવાનું નક્કી આ બિલની અંદર કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ માહિતી ગોપનીય રાખવી આપણને ખબર છે કે ભાઈ એરસાઈ કોઈ વ્યક્તિને પોઝિટિવ આવ્યો તો એની માહિતી જે છે એના સગાવાલાને પણ આપવામાં આવતી નથી જે તે દર્દીઓને જ આપવામાં આવે છે ને એ પણ રૂબરૂ આપવામાં આવે છે ફોન દ્વારા પણ દર્દીને ખુદને પણ ફોન દ્વારા જે છે આ માહિતી આપવામાં આ રિપોર્ટની માહિતી જે છે આપવામાં આવતી નથી જો પોઝિટિવ આવે તો એટલે દર્દી જ્યારે જ્યાં તપાસ કરાવી હોય ત્યાં દર્દીને રૂબરૂમાં જ એની જે છે માહિતી આપવામાં આવે છે દર્દીને ફોન દ્વારા કે દર્દીના સગાવાલાઓને કે કોઈપણ અન્ય વ્યક્તિને પણ આ માહિતી આપવામાં આવતી નથી એટલા માટે જે છે એ સોશિયલ કલંક ઘટાડવાના ભાગરૂપે એક આ પગલું છે કે ભાઈ એની માહિતી જે છે એ ગોપનીય રાખવી અને એચઆઈવી જે પોઝિટિવ વ્યક્તિ હોય તેને કોર્ટમાં અગ્રિમતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારબાદ એને બિલનો ટાર્ગેટ આપણે જોઈએ કે જે પહેલી ડિસેમ્બરની અંદર પહેલી ડિસેમ્બરની અંદર જે એડ્સને લગતું એક બિલ પસાર થયું એ બિલની અંદર અલગ અલગ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે કે ભાઈ આ આટલી વસ્તુ જે છે આ પ્રમાણે કરવાની છે એ ટાર્ગેટમાં તો કે પંચાણું ટકા જે છે એ નવા કેસ શોધવા એ પંચાણું ટકા કેસને એઆરટી પર મૂકવા ત્યારબાદ પંચાણું ટકા એ સારવારથી દર્દીને સફળતા મળી છે એવો પણ એને અહેસાસ અપાવવાનો છે ખાસ પંચાણું પંચાણું યાદ આપણે રાખીશું બધામાં એક સમાન છે કે ભાઈ પંચાણું પંચાણું ટકા કેસ નવા શોધવા એ કે તમામ પંચાણું ટકા જે કેસ શોધાયેલા છે એ કેસને જે છે એ પંચાણું ટકા કેસને એઆરટી પર મૂકવા અને એ જે એઆરટી પર મૂકેલા વ્યક્તિઓ જે છે એમાંના પંચાણું ટકા વ્યક્તિઓને એઆરટી લેવાથી સફળતા મળી છે અથવા તો એનાથી રાહત થઈ છે એનાથી વાયરલ લોડ ઘટ્યો છે આવો જે છે એ અહેસાસ એને અપાવવાનો છે ત્યારબાદ બે હજાર ત્રીસ સુધીમાં એઇડ્સનો અંત લાવવાની વાત છે એ નક્કી થઈ છે ખાસ યાદ રાખજો બે હજાર ત્રીસ સુધીમાં એઇડ્સનો અંત લાવવાનું જે છે એ આ બિલની અંદર નક્કી થયું છે ત્યારબાદ આપણે જોઈએ આઈસીટીસી એટલે કે ઇન્ટીગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો ને ઇન્ટિગ્રેટેડ કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર હું ઘણા બધા ફૂલ ફોર્મ મિત્રો વારંવાર બોલતો હોઉં છું તમને એવું થશે કદાચ કે વારંવાર સૂત્રો ફૂલફોર્મ જે છે શું કામ બોલવામાં આવતા હશે તો વારંવાર એટલા માટે બોલું છું કે તમે એકવાર બે વાર ત્રણ વાર સાંભળો એટલે તમને યાદ રહી જાય ને પરીક્ષામાં જ્યારે તમારી સમક્ષ આવે ત્યારે ઓપ્શનની અંદર જ્યારે તમને તમે વાંચો એટલે તરત તમને ખ્યાલ લાઈટ થાય કે જે છે આ ફૂલ ફોર્મ જે છે આનું આ જ થાય છે જેથી કરીને તમારો રોકડિયો માર્ગ જે છે એક માર્ગે આપણો હોય એ જતો નથી અને આપણે જે છે આપણી સફળતા જે છે આપણા ધ્યેય સુધી જે છે એ આપણે ભોગી શકીએ એ આવી નાની નાની બાબતો જ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ ઇન્ટિગ્રેટેડ કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર તેના સ્ટાફની અંદર આપણે જોઈએ તો કે મેડિકલ ઓફિસર ઓફિસર જે છે ત્યારબાદ આઈસીટીસી એટલે કે આઈસીટીસીના મેનેજમેન્ટ ઇન્ચાર્જ જે છે એ હોય છે એલટી એટલે કે લેબ ટેકનિશિયન હોય છે અને કાઉન્સેલર હોય છે બરાબર ને આ જે છે એમઓ આઈસીટીસી મેનેજમેન્ટ ઇન્ચાર્જ લેબ ટેકનિશિયન કાઉન્સેલર એ આઈસીટીસીના સ્ટાફની અંદર સમાવેશ થાય છે પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો પણ છે એક્ઝામમાં અને આ આવનારી એક્ઝામમાં પણ પૂછવાની સંભાવના છે કે ભાઈ એઇડ્સની અંદર આવનાર આઈસીટીસી કાર્યક્રમ કાર્યક્રમ જે છે કાઉન્સેલિંગ સેન્ટર જે છે એ ટેસ્ટિંગ સેન્ટરના નીચેનામાંથી કયા વ્યક્તિનો સ્ટાફમાં સમાવેશ થતો નથી તો આપણને ખ્યાલ હોય કે મેડિકલ ઓફિસર છે આઈસીટીસી મેનેજમેન્ટ ઇન્ચાર્જ છે લેબ ટેકનિશિયન છે કાઉન્સેલર છે જો આપણને ખ્યાલ હોય તો આપણો રોકડિયો માર્ગ જતો નથી હવે એનું કાર્ય આપણે જોઈએ તો જન સમુદાયમાં જાગૃતિ ફેલાવવી ત્યારબાદ વહેલા નિદાન અને વહેલા સારવાર દ્વારા રોગનો ફેલાવો અટકાવવો ત્યારબાદ એસઆઈવી સાથે અન્ય આરટીઆઈ કે એસટીઆઈ જે છે બીજા રોગો જે છે એસઆઈવી સાથે ને એસટીઆઈના જે છે એ રોગો અટકાવવા ત્યારબાદ ટીબી આરટીઆઈ એસટીઆઈ અને એએનસીને સમયાંતરે સમયાંતરે જે છે એ શંકાસ્પદ દર્દીને સમજાવવા અને દર્દીને સો ટકા ટેસ્ટિંગ કરાવવું જોઈએ બરાબર ને આઈસીટીસીની અંદર જે છે એ ટીબી થયેલ હોય એને પણ એચઆઈવીનો રિપોર્ટ કરાવવાનો ફરજિયાત હોય છે જોકે હવે ગવર્મેન્ટ પ્રોસીઝરની અંદર કોઈપણ સર્જિકલ સર્જીકલ પ્રોસેઝરી થાય તે સર્જિકલી પ્રોસેઝર પહેલાં ફરજિયાત જે છે એ એચઆઈવીનો રિપોર્ટ થતો હોય છે તો એ જ રીતે આઈસીટીસીમાં પણ ટીબી કે ટીબી કે આરટીઆઈ એસટીઆઈ અને એન સીની જે છે એ બધાને સમયાંતરે શંકાસ્પદ દર્દીઓ જે હોય એને સમયાંતરે જે છે એ ટેસ્ટિંગ માટે સો ટકા માટે સમજાવવું એટલે કે ફરજિયાત પણ જે છે એ બધાનું ટેસ્ટિંગ થવું જોઈ અને આઈસીટીસી દ્વારા કાઉન્સેલિંગમાં ગેધર આ ખાસ યાદ રાખજો ગેધરનો જે છે એ એપ્રોચ અપનાવાયો છે ગેધર તો જોઈએ તો કે જી એટલે ગ્રીટ એ એટલે આસ્ક ટી એટલે ટેલ્ક એસ એટલે હેલ્પ એટલે કે એક્સપ્લાઇન આર એટલે કે રિવિઝિટ એટલે કે ફોલોઅપ આપણે આગળ જોઈએ એમ ગેધર વિશે તો જી એટલે ગ્રીડ એટલે કે આવકારવું આવકારવું આ એટલે કે પૂછવું ટેલ એટલે કે કહેવું હેલ્પ એટલે મદદ કરવી એક્સપ્લેન એટલે સમજાવવું અને રિવિઝિટ એટલે કે ફોલોઅપ માટે બરાબર ને ગેધર એપ્રોચ અપનાવાયો છે એ એટલે ગ્રીટ એટલે કે આવકારવું પ્રથમ સૌ પ્રથમ એને સારો આવકાર આપવો ત્યારબાદ એને એની બાબતો બધી પૂછવી અને એને કહેવું એને સમજાવવું બરાબર ને મદદ કરવી આ બધું અને ફરજિયાત જે છે એ જતી વખતે રિવિઝિટ એટલે કે ફોલોઅપ માટે આવવા ફરજિયાત સમજાવવું એ આઈસીટીસીના ગેધર એપ્રોચમાં આ પાંચ બાબતો ખાસ યાદ રાખવાની રહેશે ત્યારબાદ જતન કાર્યક્રમ જે છે એના વિશે જોયું તો કે આ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ દ્વારા દર્દીને નાના બાળકના કિસ્સામાં વાલીને એઆરટી સેન્ટરના તપાસ અને સારવાર માટે પરિવહન ભાડા માટે બસો બસો પ્લસ સો રૂપિયા એટલે કે ત્રણસો રૂપિયા જે છે એ આપવામાં આવે છે ખાસ યાદ રાખજો જતન કાર્યક્રમ એઇડ્સ સાથે સંકળાયેલો છે અને આ કાર્ય આ કાર્યક્રમમાં તો કે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ દ્વારા ખાસ યાદ રાખજો હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ દ્વારા જે છે એ નાના બાળકોના કિસ્સામાં કોઈ નાના બાળકોને એસઆઈવી પોઝિટિવ આવ્યો હોય તો તેના વાલીને એઆઈટી સેન્ટરમાં તપાસ અને સારવાર અર્થે આવવા માટે પરિવહન ભાડા માટે બસો રૂપિયા અને અન્ય સો રૂપિયા એમ કરીને ટોટલ ત્રણસો રૂપિયા જે છે એ આપવામાં આવે છે એ જતન કાર્યક્રમના ભાગરૂપ ભાગની અંદર જે છે એ સમાવેશ થાય છે આ કાર્યક્રમ અને તેની અંદર આપવામાં આવતી રકમ અને જે પરિવાર જે વિભાગ દ્વારા આપવામાં આવે છે એ વિભાગ ખાસ આપણે યાદ રાખીશું તો કે જતન કાર્યક્રમ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ અને એ જે નાના બાળકો હોય એવા કિચ્છામાં એના વાલીને બાળકને લઈને વાલી જે છે એ આરટી સેન્ટર ઉપર તપાસ અર્થે કે સારવાર અર્થે આવતા હોય તો એ સારવાર અર્થે આવવા માટે પરિવહન ભાડા પેટે બસો રૂપિયા પ્લસ સો રૂપિયા કુલ ત્રણસો રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ ડબલ્યુ સીડી એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બીપીએલ બીપીએલ ધારકને એસઆઈવી પોઝિટિવ વિધવા બહેનોને માસિક સાતસો રૂપિયા એટલે કે મંથલી સાતસો રૂપિયા ઉપરાંત બે બાળકોની મર્યાદામાં માસિક સો રૂપિયા આપવામાં આવે છે ખાસ યાદ રાખજો કે ડબલ્યુ સીડી એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બીપીએલ ધારકને એટલે કે બીપીએલ ધારક જે એસઆઈવી પોઝિટિવ વિધવા બહેન હોય તેને સાતસો પચાસ રૂપિયા આ ઉપરાંત તેના બે બાળકોની બે બાળકોની મર્યાદામાં ખાસ યાદ રાખજો બે બાળકોની મર્યાદામાં માસિક એક બાળક દીઠ માસિક સો રૂપિયા આપવામાં આવે છે એટલે કે બે બાળકો હોય તો બે બાળકોની મર્યાદામાં બસો રૂપિયા માસિક આપવામાં આવે છે ત્યારબાદ એસઆઈવીગ્રસ્ત બાળકોને એસઆઈગ્રસ્ત બાળકો હોય એને સહાય પેટે વાર્ષિક બે હજારથી લઈને દસ હજાર સુધી આપવામાં આવે છે જે ભણતા બાળકો હોય કોલેજ કરતા હોય કે અથવા તો નાના બાળકો હોય એ બાળકોને શૈક્ષણિક સહાયના ભાગરૂપે જે છે એ વાર્ષિક બે હજારથી લઈને દસ હજાર સુધી આપવામાં આવે છે ત્યારબાદ પાલક માતા પિતા યોજના અથવા તો પાલનહાર યોજના આ પાલનહાર યોજના છે એ મિત્રો એક વખત એક્ઝામની અંદર પૂસાઈ ગયેલી છે આપણે પણ યાદ રાખશું કે પાલક માતા પિતા યોજના અથવા તો પાલનહાર યોજના જે છે એ એઇડ્સ સાથે સંકળાયેલી છે એ યોજનાની અંદર આ યોજના અન્વયે અનાથ બાળકોના પાલક માતા પિતા હોય કે જેની આવક સાઠ હજાર કરતાં ઓછી છે કોઈ અનાથ બાળક હોય હવે એને એસઆઈવી ચેપ લાગેલો હોય અથવા એસઆઈવી પોઝિટિવ હોય હવે એ બાળકની સારવાર અથવા તો સંભાળ લેતા જે માતા પિતા હોય કોઈ કોઈ બાળકને કોઈ વાલીએ જે છે એ દત્તક લીધેલું હોય તો એ વાલીની આવક સાઠ હજારથી ઓછી હોય તો તેમને માસિક હજાર રૂપિયા બાળક દીઠ ચૌદ વર્ષનું થાય ત્યાં સુધી આપવામાં આવે છે ખાસ યાદ રાખજો એસઆઈવી પોઝિટિવ બાળકના વાલી પણ કેવા અનાથ બાળકોના જે પાલનહાર હોય એવા માતા પિતા અને જેની આવક સાઠ હજારથી કરતાં ઓછી હોય અને તેવા વ્યક્તિને એક હજાર રૂપિયા બાળક દીઠ બાળક ચૌદ વર્ષનું થાય ત્યાં સુધી બાળકની ઉંમર પણ યાદ રાખજો બાળક ચૌદ વર્ષનું થાય ત્યાં સુધી એક હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ તબીબી સહાય યોજના આપણે જોઈએ તો કે આરોગ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર્દીને દર્દ માટેની ત્યાં સુધી માસિક પાંચસો રૂપિયા આપવામાં આવે છે શું કામ તો કે સામાજિક અને આર્થિક પસાત વર્ગને આપવામાં આવે છે કે એ દર્દીને જે છે આર્થિક રીતે જે છે એ સન્માનપૂર્વક જીવી શકે અને સમાજની અંદર જે છે એ સન્માનપૂર્વક મળી રહે અને એને આર્થિક સંકળામણ જે છે એનો અનુભવ ન થાય એટલા માટે જે છે એને પાંચસો રૂપિયા જે છે એ દર મહિને આપવામાં આવે છે માસિક અને પાંચસો રૂપિયા ખાસ યાદ રાખજો ઘણી વખત આગળ લેપ્રેસીની અને ટીબીના જે છે એ પૂછાઈ ગયેલા છે તો કદાચ આવનારી એક્ઝામ જે છે એ એઇડ્સ માટે પણ પૂછાય છે કે તબીબી તબીબી સહાય યોજના તબીબી સહાય યોજના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને દર્દ દર્દીને દર્દ માટેની ત્યાં સુધી સામાજિક અને આર્થિક પછાત વર્ગના નબળા જે વ્યક્તિઓ હોય તેને પાંચસો રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ પીપીટી સીટી પ્રિવેન્શન ઓફ પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન પીપીટી સીટી પ્રિવેન્શન ઓફ પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન હવે એ એની શરૂઆત પણ બે હજાર ચારની અંદર થઈ હતી બરાબર ને હવે એની અંદર તમામ સગર્ભા માતાઓનું આઈસીટીસીમાં એટલે કે ઇન્ટીગ્રેટેડ કાઉન્સિલિંગ ટેસ્ટ સેન્ટરની અંદર કાઉન્સિલિંગ અને ટેસ્ટ થવું જરૂરી છે એસઆઈવી પોઝિટિવ માતાની સો ટકા સંસ્થાકીય સુવાવડ અવડ થવી જોઈએ જેથી કરીને બાળકને પ્રસૂતિના બોતેર કલાકમાં શક્ય તેટલું વહેલા આપણે વાત કરીએ છીએ ને પીપી એટલે કે બોતેર કલાક પહેલાં અમે કીધું છે બોતેર કલાકમાં અથવા તો શક્ય તેટલું વહેલાં સિરફ નેવિરાપીન આપી શકાય છે અને આપી જેથી સિત્તેર ટકા જે છે એ પીટીસીટી એટલે કે પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન અટકાવી શકાય છે પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન દ્વારા કાઉન્સિલિંગ ટેસ્ટિંગ ફરજિયાત થવું જોઈએ સગર્ભા માતાની જે છે એ સુઆવડ સંસ્થા સો ટકા સુ સંસ્થાકીય સુઆવડ થવી જોઈએ ત્યારબાદ આ સંસ્થાકીય સુઆવડને કારણે બોતેર કલાકમાં બરાબર ને બોતેર કલાકમાં અથવા તો શક્ય તેટલું વહેલા જે છે એ સિરફ નેવિરાપિન આ ખાસ દ્રગજો સિરપ નેવિરાપિન આપી શકાય જેથી કરીને સિત્તેર ટકા પીટીસીટી એટલે કે પેરન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન અટકાવી શકાય છે અને એસઆઈવી પોઝિટિવ સગર્ભા માતા જો એઆરટી લેતી ન હોય તો તેને પ્રસૂતિના પીડાના અડતાલીસ કલાકમાં નેવિરા પિન ફરજિયાત આપવી ખાસ યાદ રાખજો કે એસઆઈવી પોઝિટિવ સગર્ભા માતા જો એ ન લેતી હોય તો તેને પ્રસૂતિની પીડા જે થાય એના અડતાળીસ કલાક પહેલાં અડતાલીસ કલાક પહેલાં નેવિરા પિન જે આપવી જરૂરી છે એ પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન જેના દ્વારા આ પ્રોગ્રામ દ્વારા જે છે આ તમામ માતાની સગર્ભા માતાની જે છે અને આવનાર બાળકની જે છે એ દેખરેખ માટે એટલે જ કીધું છે કે પ્રિવેન્શન પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન એટલે કે બાળક જે આવનાર બાળક જે છે એની સારવાર અર્થે જે છે આ બધી બાબતો ધ્યાન રાખવાનું ધ્યાનમાં રાખવામાં આવે છે અને એચઆઈવી દરમિયાન છ વીક છ માસ બાર માસ અને અઢાર માસે ડીએનએ ડીઓક્સિ ન્યુક્લિક એસિડ અને પીસીઆર દ્વારા તપાસ કરવી જે તબક્કે બાળક પોઝિટિવ આવે તો તેને નેવે નેવિરાપિન જે છે એ બંધ કરવાની છે બરાબર ને જે એસઆઈવી દરમિયાન માતા એસઆઈવી પોઝિટિવ હોય અને છ વીક અને તપાસના જે તબક્કા જે છે એ તબક્કા કીધા છે બાળકના કે છ વીક છ માસ બાર માસ ને અઢાર માસે ડીએનએ અથવા તો પીસીઆર દ્વારા તપાસ કરવી ને જો આ તબક્કે બાળક એસઆઈવી પોઝિટિવ આવે તો પોઝિટિવ આવે એટલે નેવિરાપી નામની જે આપણે દવા આપીએ છીએ એ દવા બંધ કરી અને એઆરટી એટલે કે એન્ટી રિટ્રો વાયરલ થેરાપી જે છે એ શરૂ કરી દેવાની છે અને એસઆઈવી પોઝિટિવ માતાના બાળકને ફક્ત માતાનું ધાવણ અથવા તો ઉપરી આહાર એટલે કે ટોપ ફીડ આપવું બંને મિક્સ કરીને આપવા નહીં જે બંને એકસાથે આપવાથી બાળકને એસઆઈવી ક્ષેપગ્રસ્ત થવાની શક્યતા વધે છે અથવા તો ફક્ત ધાવણ આપવો અથવા તો ફક્ત ટોપ ફીડ એટલે કે ઉપરીહાર આપવો બંને મિક્સ કરીને આપવું નહીં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ છ મહિના સુધી બાળકને ફક્ત ને ફક્ત ધાવણ જ આપવાનું હોય છે માતાનું સ્તનપાન જ હોય છે પરંતુ ચેપગ્રસ્ત એસઆઈ વિષેભગ્રસ્ત જે માતા હોય એને બન શક્ય બને ત્યાં સુધી કાં તો માત્ર ને માત્ર ધાવણ અથવા તો માત્ર ને માત્ર ટોપ ફીડ બેમાંથી એક વસ્તુ જ આપી બંને એક સાથે આપવી નહીં જો એમ આપવા એવું થઈ તો એસઆઈવી ચેપગ્રસ્ત બાળકને એચઆઈવી ચેપગ્રસ્ત થવાની શક્યતા રહેલી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે એચઆઈવી એટલે કે એચઆઈવી દ્વારા થતો એઇડ્સ જે રોગ છે એની સંપૂર્ણ માહિતી તમને સમજાઈ ગઈ હશે તેને લગતા જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમો પણ વિગતવાર આપને સમજાવવાના પ્રયત્નો કર્યા છે તો હું આશા રાખું છું કે આપને સંપૂર્ણ સમજાઈ ગયું હશે તો જય હિન્દ જય ભારત